નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો વાયરલ બાયોલોજી ચેનલમાં બ્રિજેશ રાવલ સાથે. હવે આજનો આપણો ટોપિક છે સહપ્રભાવિતા, કોડોમિનન્સ. સહપ્રભાવિતા એટલે શું? તો ધ્યાનમાં લો મિત્રો કે સહપ્રભાવિતા એટલે, ધ્યાનમાં લેજો મિત્રો, સહપ્રભાવિતા એટલે બંને પિતૃના લક્ષણ એ સંતતિ ધરાવે, ટૂંકમાં સંતતિ બંને પિતૃના લક્ષણો ધરાવે તો એને શું કહી શકાય? સહપ્રભાવિતા. હવે સહપ્રભાવિતા એટલે સ્વાભાવિક છે કે બંને જનીનો એક સાથે પ્રભાવી થયા છે, બંને એક સાથે પોતાનું લક્ષણ દર્શાવ્યું છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આપણા જોડે, શ્રેષ્ઠ ઉદાહરણ છે આપણા જોડે મનુષ્ય રુધિરજૂથ. ચલો, મનુષ્ય રુધિરજૂથ એટલે સ્વાભાવિક છે કે આપણા જોડે ક્રિયા થઈ જાય કયા? એ બી ઓ રુધિરજૂથ. હવે એબીઓ રુધિર જૂથ, ધ્યાનમાં લેજો મિત્રો, એબીઓ રુધિર જૂથ એમાં બંને પિતૃના લક્ષણ સંતતિમાં જોવા મળ્યા છે. મનુષ્ય રુધિર જૂથ એનું ઉદાહરણ આપ્યું છે આપણે, એબીઓ રુધિર જૂથ. હવે આ જે એ બી ઓ રુધિર જૂથ નું નિયંત્રણ કરતું જન્મ કહ્યું છે, આઈ, કેપિટલ આઈ, બંનેનું નિયમન કરવાનું કાર્ય કરે છે. ચાલો, આઈ જનીન એ શું કાર્ય કરે? તો શર્કરા પોલિમર સર્જે. શું કાર્ય કરે છે? શર્કરા પોલિમર સર્જે. અને આ શર્કરા પોલિમર એ ક્યાં આવેલો હોય? તો રક્તકણોના રસ, ક્યાં આવેલ હોય? રક્તકણના રસ તરફ. એ બીઓ રુધિર જૂથનું નિયંત્રણ કરતું જનીન આઈ. આ આઈ શર્કરા પોલિમર સર્જે છે અને એ ક્યાં આવેલું છે? તો રક્તકણના રસ તરમાં આ પોલિમર હોય છે. ચાલો, એક તો કહી દીધું કે જનીન કયું છે? આઈ. હવે ધ્યાનમાં લેજો, આ જે જનીન આઈ છે એના ત્રણ વિકલ્પો છે. વૈકલ્પિક કારક કહી શકાય આઈ એ, આઈ બી અને સ્વાભાવિક. સ્વાભાવિક છે, કેપિટલ લેટર બતાવ્યા છે એટલે પ્રભાવી છે, અને સ્મોલ લેટર છે એટલે કે પ્રચ્છન્ન છે. જો આઈ એ હોય તો એ શર્કરા પોલિમર સર્જે, ધ્યાનમાં લેજો, આઈ એ એ શર્કરા પોલિમર સર્જે છે. ચાલો, આઈ બી તો બી શર્કરા પોલિમર સર્જે છે, અને સ્મોલ પોતે પ્રચ્છન્ન છે જેના કારણે શર્કરા પોલિમર ન સર્જે. ધ્યાનમાં લેજો, જો આઈ એ હોય તો એ શર્કરા પોલિમર સર્જે છે, આઈ બી હોય તો બી શર્કરા પોલિમર, પણ સ્મોલ આઈ હોય તો શર્કરા ન સર્જાય. એ બીઓ રુધિર જૂથ જેનું નિયંત્રણ કરતું જનીન છે કેપિટલ આઈ. આઈ શર્કરા પોલિમર સર્જે છે, જે શર્કરા પોલિમર એ રસ પરના રક્તકણના રસ પર હોય છે. જનીન આઈ એના વિકલ્પો ત્રણ છે, કેપિટલ આઈ એ, કેપિટલ આઈ બી અને સ્મોલ આઈ. હવે જો આઈ એ શર્કરા પોલિમર હોય તો એ શર્કરાનું નિર્માણ થાય છે, જો આઈ બી હોય તો બી શર્કરા પોલિમર સર્જાય છે, પરંતુ જો સ્મોલ આઈ હોય તો શર્કરા પોલિમર સર્જાતા નથી. હવે ધ્યાનમાં લેજો, શું ધ્યાનમાં લેવાનું છે કે જે માનવ છે એ તો પોતે દ્વિકીય, દ્વિકીય મીન્સ કે ટુ એન હોય. માનવ પોતે શું હોય? દ્વિકીય, દ્વિકીય એટલે કે ટુ એન હોય.
કહેવાનો અર્થ એવો છે કે ત્રણ પૈકી કોઈ પણ બે વૈકલ્પિક છે. પિતૃ એકમાંથી કયો જન્મ મળે છે, પિતૃ બેમાંથી કયો જન્મ મળે છે,
છે. ત્યાંથી આગળ જઈએ તો એના આધારે સંતપ્તિનું જનીન બંધારણ શું થયું છે અને એના આધારે ક્લિયર કરીએ તો સંતપ્તિનું રુધિર જૂથ કયું છે. બરોબર છે. હવે દાખલા તરીકે કોઈ એક પિતૃ સ્વાભાવિક છે કે જન્યુ નિર્માણ સમયે અર્ધીકરણની ક્રિયા થાય એટલે જન્યુ અડધા વહેંચાય છે. દાખલા તરીકે પિતૃ એક તરફથી આઈ એ જનીન પ્રાપ્ત થાય છે. બરોબર છે. ચાલો પિતૃ બીજા તરફથી આઈ એ પ્રાપ્ત થાય છે તો જનીન બંધારણ શું થશે ભાઈ? આઈ એ આઈ એ. બરોબર છે. અને આઈ એ આઈ એ એટલે રુધિર જૂથ કયું થશે ભાઈ? એ. ચાલો બીજી શક્યતા બતાવી દઈએ. એક પિતૃ તરફથી કયો મળે છે ભાઈ? આઈ એ. ચાલો બીજા પિતૃ તરફથી કયો મળે છે ભાઈ? આઈ બી. તો પરિસ્થિતિ શું થઈ? આઈ એ આઈ બી. જેના કારણે રુધિરજૂથ કયું થયું? એ બી. કેટલાક રક્તકણ પર એ સરકરા પોલીમર, કેટલાક રક્તકણ પર બી સરકરા પોલીમર, જેના કારણે રુધિરજૂથ કયું થઈ ગયું છે? એ બી. હવે ત્રીજી શક્યતા. ચાલો આઈ એ સ્મોલ આઈ. તો સંતપ્તિનું જનીન બંધારણ શું થશે? આઈ એ સ્મોલ આઈ. તો આઈ એ પ્રભાવી છે. આઈ એ પ્રભાવી છે જેના કારણે એ સક્કરા પોલિમરનું નિર્માણ થશે. મીન્સ કે રુધિરજૂથ કયું થશે? એ. ચાલો એના સિવાયની શક્યતા ક્લિયર કરીએ કે એક પિતૃ તરફથી મળે છે આઈ બી. બરોબર છે. બીજા પિતૃ તરફથી મળે છે આઈ બી. તો જનીન બંધારણ શું થશે ભાઈ? આઈ બી આઈ બી. જેના કારણે સંતપ્તિનું રુધિરજૂથ કયું થશે ભાઈ? બી. બરોબર છે. ચાલો એના પછીની શક્યતા કહીએ. એક પિતૃ તરફથી આઈ બી મળે છે, બીજા પિતૃ તરફથી સ્મોલ આઈ મળે છે. તો સંતપ્તિનું જનીન બંધારણ શું થઈ ગયું? આઈ બી સ્મોલ આઈ. મીન્સ રુધિરજૂથ કયું થશે? બી. કારણ કે આઈ બી હાજર છે જે પોતે પ્રભાવી છે. આઈ બી હાજર છે જે પોતે પ્રભાવી છે. દાખલા તરીકે એક પિતૃથી મળે છે સ્મોલ આઈ, બીજા પિતૃ પાસેથી મળે છે સ્મોલ આઈ. તો બંધારણ શું થશે? સ્મોલ આઈ સ્મોલ આઈ. મીન્સ કોઈ સરકરા પોલીમર સર્જાતો નથી. તો રુધિરજૂથ કયું થશે ભાઈ? ઓ. ઓકે. ધ્યાનમાં લો, પિતૃ તરફથી કયો જનીન મળે છે એના આધારે સંતતિનું જનીન બંધારણ થાય છે. જો એક પિતૃ તરફથી આઈ એ જનીન મળે, બીજા પિતૃ તરફથી આઈ એ મળે, તો સંતતિનું જનીન બંધારણ થાય આઈ એ આઈ એ, જેના કારણે સંતતિનું રુધિરજૂથ થાય એ. ચલો એક પિતૃ તરફથી આઈ એ જનીન મળે છે, બીજા પિતૃ તરફથી આઈ બી જનીન મળે છે, તો સંતતિનું જનીન બંધારણ થાય છે આઈ એ આઈ બી. મીન્સ કે રુધિરજૂથ કયું થાય છે? એ બી. ચલો એક પિતૃ તરફથી આઈ એ જનીન મળે છે, બીજા પિતૃ તરફથી સ્મોલ આઈ જનીન મળે છે, સંતતિનું જનીન બંધારણ શું થાય? આઈ એ સ્મોલ આઈ. મીન્સ કે રુધિરજૂથ કયું થઈ જાય ભાઈ? એ. ચલો ચોથી શક્યતા, એક પિતૃ તરફથી આઈ બી જનીન મળે છે, બીજા પિતૃ તરફથી આઈ બી જનીન મળે છે, તો સંતતિનું જનીન બંધારણ થાય આઈ બી આઈ બી. રુધિરજૂથ કયું થઈ જાય ભાઈ? બી. ચલો એક પિતૃ તરફથી કેપિટલ આઈ બી, બીજા પિતૃ તરફથી સ્મોલ આઈ, તો સંતતિનું જનીન બંધારણ થાય આઈ બી સ્મોલ આઈ. બરોબર છે. એટલે શું થઈ જાય? રુધિરજૂથ બી. હવે બંને પિતૃ તરફથી જો સ્મોલ આઈ સ્મોલ આઈ પ્રાપ્ત થાય છે તો સંતતિનું જનીન બંધારણ થાય સ્મોલ આઈ સ્મોલ આઈ, જેના કારણે સંતતિનું રુધિરજૂથ થઈ જાય છે ઓ. હવે ધ્યાનમાં લેજો મિત્રો કે આ પરિસ્થિતિનું નિર્માણ, આ પરિસ્થિતિનું નિર્માણ ક્લિયર કરું છું. જોજો, વ્યક્તિ પોતે દ્વિકીય છે એટલે દાખલા તરીકે કોઈ પણ રુધિરજૂથ આપણે કહી શકીએ. એક પિતૃ દાખલા તરીકે માતા અથવા તો પિતા, એનું રુધિરજૂથ એ છે. બરોબર. ચાલો માતા અથવા તો પિતા
નિર્જુતું પી છે. ઓકે, તો અહીંયા શક્યતા કહું છું, શક્ય છે કે આઈએ આઈએ હોઈ શકે, અથવા તો શક્ય છે કે આઈએ સ્મોલાઈ હોઈ શકે. એ જ રીતે અહીંયા ક્લિયર કરું તો આઈબી આઈબી હોઈ શકે, અથવા તો આઈબી સ્મોલાઈ હોઈ શકે. હવે સ્વાભાવિક છે કે અર્ધીકરણ થાય એટલે પોઝિશન ધ્યાનમાં લેજો કે અર્ધીકરણ થાય એટલે જન્યુ એકબીજાથી છૂટા પડે છે, બરાબર. એ જ રીતે અહીંયા જન્યુ એકબીજાથી છૂટા પડે છે એટલે સ્વાભાવિક છે અહીંયાથી આઈ એ મળે છે, બરાબર. આ બંધારણમાંથી આઈ બી મળે છે, તો સંતતિનું બંધારણ થશે આઈ એ આઈ બી, બરાબર. એટલે રુધિરજૂથ કયું થઈ જાય ભાઈ? આઈ એ આઈ બી મીન્સ એ બે રુધિરજૂથ થાય. ચાલો આ શક્યતાને વિચારી લો, સ્મોલ આઈ મળે છે, અહીંયાથી આઈ બી મળે છે, તો બંધારણ શું થાય? આઈ બી સ્મોલ આઈ, રુધિરજૂથ કયું થઈ જાય? બી. ચલો એના સિવાયની શક્યતા કરી લો, સ્મોલ આઈ મળે છે, અહીંયાથી પણ સ્મોલ આઈ મળે છે, તો સ્મોલ આઈ સ્મોલ આઈ મીન્સ રુધિરજૂથ કયું થઈ જાય? ઓ. ધ્યાનમાં લેજો મિત્રો, પિત્તુ પિત્તુ એનું રુધિરજૂથ કયું છે એના આધારે આપણે સંતતિનું રુધિરજૂથ નક્કી કરી શકીએ છીએ, બરાબર છે. ફરીથી મુદ્દો કહીએ તો ધ્યાનમાં લો કે બંને પિતૃના લક્ષણ સંતતિમાં જોવા મળે તો આપણે એને કહીએ છીએ કોડોમિનેન્સ મીન્સ કે સહપ્રભાવિતા. ઉદાહરણ આપ્યું છે માનવ રુધિરજૂથ એ બી અને ઓ, એબી ઓ રુધિરજૂથનું નિયંત્રણ કરતો છે ને આઈ. હવે આઈ કેપિટલ આઈ સક્કરા પોલિમર સર્જ્ય છે, જે ક્યાં હોય? રક્તકણના રસધાર પર આવેલા હોય. જન્યુ કેપિટલ આઈ એમાં ધ્યાનમાં લેજો એના વિકલ્પો ત્રણ રીતા છે, કાં તો આઈ એ હોઈ શકે, કાં તો આઈ બી હોઈ શકે, અથવા તો પછી સ્મોલ આઈ હોઈ શકે. જો આઈ એ હોય તો સર્કરા પોલિમર એ સર્જાય, આઈ બી હોય તો સર્કરા પોલિમર બી સર્જાય, સ્મોલ આઈ હોય તો સર્કરા પોલિમર સર્જાય નહીં, સ્મોલ આઈ સર્કરા પોલિમરનું સર્જન કરતો નથી. માનવ પોતે દ્વિકીય છે, ત્રણ પૈકી ગમે તે બે જ વૈકલ્પિક કારકો ધરાવે છે. હવે જો આઈ એ સાથે સ્મોલ આઈ હોય તો આઈ એ પ્રભાવી શકે સર્કરા પોલિમર એ સર્જાણો, જો આઈ બી સાથે સ્મોલ આઈ છે તો આઈ બી પ્રભાવી છે જેના કારણે સર્કરા પોલિમર બી સર્જાય છે. જો આઈ એ અને આઈ બી બંને છે તો કેટલાક રક્તકણ પર એ સર્કરા પોલિમર, કેટલાક રક્તકણ પર બી સર્કરા પોલિમર, કારણ કે સહપ્રભાવી છે. ધ્યાનમાં લેજો બહુવૈકલ્પિક લક્ષણ એક છે, એનું નિયંત્રણ કરતા જનીનો કેટલા કીધા છે? ત્રણ. એક કરતા વધુ વિકલ્પો છે. બીજું કે વસ્તીનો સભ્ય જે છે એ તો દ્વિકીય છે, દ્વિકીય હોવાના કારણે ત્રણ પૈકી બે જ વૈકલ્પિક કારકો ધરાવે છે, મીન્સ આઈ એ આઈ બી અને સ્મોલ આઈ, એના કારણે છ જોડ શક્ય બને. કેટલી જોડ શક્ય બને? છ પ્રકારની વૈકલ્પિક જોડ શક્ય બને. છ પ્રકારની વૈકલ્પિક જોડ ધ્યાનમાં લેજો, પિતૃ એક અને પિતૃ બે તરફથી કયો જનીન એને મળ્યો છે એના આધારિત એના રુધિર જૂથનું બંધારણ નક્કી કરી શકાય, કારણ જનીન બંધારણ શક્ય બને એટલે રુધિર જૂથ નક્કી કરી શકાય છે. હવે કોઈ પણ એક પિતૃ તરફથી ઉદાહરણ આપણે ક્લિયર કરી શકીએ. દાખલા તરીકે અહીંયા તો આપણે રુધિર જૂથ આપ્યું છે એ અને બી, બરાબર. તો શક્યતાઓ કઈ કઈ દીધી? આઈ એ આઈ બી મીન્સ કે બી રુધિર જૂથ, આઈ બી સ્મોલ આઈ મીન્સ કે બી રુધિર જૂથ, સ્મોલ આઈ સ્મોલ આઈ મીન્સ કે ઓ રુધિર જૂથ. હજી ચોથી શક્યતા છે કે અહીંયાથી આઈ એ મળે અને અહીંયાથી સ્મોલ આઈ આવે તો રુધિર જૂથ કયું થઈ શકે? એ, બરાબર છે. હવે આ વસ્તુ બીજા રુધિર જૂથ ઉપર પણ આપણે નક્કી કરી શકીએ છીએ. કેવી રીતે? ધ્યાનમાં લેજો, દાખલા તરીકે
બંને પિતૃ ઓર ધીરજુ ધરાવે છે, બરોબર? પિતૃ એક અને પિતૃ બે, માતા અને પિતા, બરોબર છે? હવે અહીંયાથી સ્વાભાવિક છે કે સ્વલાઈન છે, એ જ રીતે અહીંયાથી સ્વાભાવિક છે કે સ્વલાઈન છે, તો પરિસ્થિતિ શું થશે, બંધારણ શું થશે? સ્વલાઈન સ્વલાઈન એટલે સંતતિ વૃદ્ધિ કરી દેજો સગાઈ, ઓ કોઈ સક્રિય પરિબળ સર્જાશે નહીં. આ જ શક્યતામાં બીજું ઉદાહરણ લઈ શકાય, દાખલા તરીકે, દાખલા તરીકે અહીંયા માતાનું રુધિર જૂથ એબી છે, ચાલો પિતાનું રુધિર જૂથ પણ એબી છે, તો અહીંયા તો શક્યતા શું થઈ ગઈ, એક તો આઈએ આઈબી અને અહીંયા પણ શક્યતા શું થઈ ગઈ, આઈએ આઈબી, બરોબર છે? જો આ આઈએ સાથે આઈએ મળે તો પરિસ્થિતિ શું થશે, આઈએ આઈએ મીન્સ કે રુધિર જૂથ કયું થશે, એ. ચાલો આના સાથે આ બી આવે તો શક્યતા શું થશે, આઈબી આઈબી મીન્સ કે બે રુધિર જૂથ. ચાલો કોઈ પણ બંને પૈકી કોઈ પણ અહીંયાથી એ આવે અહીંયાથી બી આવે, બરોબર છે? તો પરિસ્થિતિ શું થશે, આઈએ આઈબી મીન્સ કે એબી. જો માતા પિતા બંનેનું રુધિર જૂથ સેમ એબી એબી છે તો સંતતિનું રુધિર જૂથ ક્યારેય ઓ હોઈ શકે નહીં, ધ્યાનમાં લેજો, સંતતિનું રુધિર જૂથ ઓ ન હોઈ શકે, કારણ કાં તો એ હોય કાં તો બી હોય કાં તો એ બી હોય. હવે આ તો આપણે રુધિર જૂથની ચર્ચા કરી, હવે ત્યાંથી થોડાક આગળ વધીએ તો આનું જે ઉદાહરણ આપણે ક્લિયર કરવાનું છે, સહપ્રભાવિતા માટે જ ક્લિયર કરવાનું છે. ધ્યાનમાં લેજો, હું તો ફરીથી બોલું, બંને પિતૃના લક્ષણો સંતતિમાં જોવા મળે છે. મનુષ્ય રુધિર જૂથ એબીઓ, જે પૈકી એબીઓનું નિયંત્રણ કરતો જનીન કયો છે, આઈ. એબીઓનું નિયંત્રણ કરતો જનીન કયો છે, આઈ. હવે આઈ છે તો આઈ તો શર્કરા પરિમાણ સર્જે છે, જે રક્તકણના રસ સ્તર પર ઉપસેલો હોય, જેના વિકલ્પો ત્રણ છે, આઈએ આઈબી અને સ્મોલ આઈ. જો આઈએ હશે તો એ શર્કરા પોલિમર સર્જે, જો આઈબી હોય તો બી શર્કરા પોલિમર સર્જે, અને જો સ્મોલ આઈ હોય તો શર્કરા પોલિમર સર્જાય નહીં. પરંતુ માણસ પોતે દ્વિકીય છે, દ્વિકીય હોવાના કારણે ત્રણ પૈકી બે જ વૈકલ્પિક કારકો ધરાવે. જો આઈ એ સાથે સ્મોલ આઈ આવે તો આઈએ પ્રભાવી હોવાના કારણે શર્કરા પોલિમર એ સર્જાય, જો આઈબી સાથે સ્મોલ આઈ આવે તો આઈબી પ્રભાવી છે એટલે બી શર્કરા પોલિમર સર્જાય, અને જો બંને પ્રભાવી આવી જાય આઈએ અને આઈબી તો શર્કરા પોલિમર બંને પ્રકારના સર્જાય. કેટલાક રક્તકણ એવા હોય કે જેના પર શર્કરા પોલિમર એ સર્જાય, જ્યારે કેટલાક રક્તકણ એવા હોય કે જેના ઉપર શર્કરા પોલિમર બી સર્જાય. હવે ધ્યાનમાં લેજો મિત્રો, બીજું એક એમાં આપણે ઉદાહરણ આપી શકીએ, ધ્યાનમાં લેજો કે ક્યારેક, ક્લિયર કરું છું, ધ્યાનમાં લેજો, ક્યારેક એક જનીન એક કરતા વધુ અસર સર્જતા હોય, એક જનીન એક કરતા વધુ શું કરે છે, અસર દર્શાવે છે, બરોબર છે? હવે એક જનીન એક કરતા વધુ અસર દર્શાવે, ઉદાહરણ આપણે આપી શકીએ, ઉદાહરણ ક્લિયર કરીએ છીએ કે જે વટાણાના બીજ છે, વટાણાના બીજ જેમાં સ્ટાર્ચ સંશ્લેષણ કરતો જનીન, સ્ટાર્ચનું સંશ્લેષણ કરતો જનીન, જનીન ક્લિયર કરીએ છીએ કે બે હોઈ શકે, કાં તો કેપિટલ બી અથવા તો સ્મોલ બી. સ્ટાર્ચનું સંશ્લેષણ કરતો જનીન કેપિટલ બી અથવા તો સ્મોલ બી. હવે ધ્યાનમાં લેજો કે બંને વૈકલ્પિક છે, જેના કારણે શક્યતા ક્લિયર કરું છું, જેના કારણે શક્યતા ક્લિયર કરું છું. ચલો બંને કેપિટલ બી હોય તો પરિસ્થિતિ કેવી થઈ ગઈ, સમયુગ્મી પ્રભાવી સ્થિતિ. કેવી પરિસ્થિતિ થઈ ગઈ, સમયુગ્મી પ્રભાવી.
જેના કારણે સ્ટાર્ચ એના મોટા કદના અણુ સર્જાય છે. સ્ટાર્ચના અણુ મોટા કદના છે, સ્ટાર્ચના અણુ મોટા કદના છે, પરંતુ એનો બીજ એનો આકાર કેવો છે ભાઈ? તો ક્લિયર કરીએ છીએ, આકાર કેવો છે? ગોળ. ચાલો બીજી એક શક્યતા અહીંયા ક્લિયર કરું છું કે બંને સ્મોલ બી સ્મોલ બી છે. તો પરિસ્થિતિ શું થઈ ગઈ ભાઈ? સંયુગની પ્રચ્છન્ન. પરિસ્થિતિ શું થઈ ગઈ? સંયુગની પ્રચ્છન્ન. તો એમાં જે સ્ટાર્ચ છે એ નાના કદના અણુઓ છે, નાના કદના સ્ટાર્ચના અણુઓ નિર્માણ થાય. જ્યારે જે બીજ છે એ સામાન્ય રીતે ગોળ હતો એની જગ્યાએ કેવા થઈ જાય છે ભાઈ? ખરબચડા થાય છે. કેવા થઈ જાય છે? ખરબચડા. ધ્યાનમાં લેજો ત્રીજી શક્યતા. ચાલો કેપિટલ બી સાથે સ્મોલ બી છે તો પરિસ્થિતિ શું થઈ ગઈ? પરિસ્થિતિ શું થઈ ગઈ? વિષમયુગ્મી. વિષમયુગ્મી થઈ ગઈ તો જે સ્ટાર્ચ છે એના મધ્યમ કદના અણુ સર્જાય છે. સ્ટાર્ચના અણુ કેવા કદના છે ભાઈ? મધ્યમ કદના. પરંતુ ધ્યાનમાં લેજો કે બીજ એ તો કેવા છે? ગોળ જ છે. જ્યારે બંને કેપિટલ બી છે ત્યારે સ્ટાર્ચના અણુ મોટા કદના છે અને બીજનો આકાર ગોળ છે. જ્યારે બંને સ્મોલ બી છે ત્યારે સ્ટાર્ચના અણુ નાના કદના છે, બીજ ખરબચડા છે. વિષમયુગ્મી સ્થિતિ હોય તો સ્ટાર્ચના અણુ બંનેનું વચ્ચેનું કદ ધરાવે છે, મધ્યમ કદના છે, પણ બીજ તો કેવા છે ભાઈ? ગોળ છે. કહેવાનો અર્થ સમજો ભાઈ કે અહીંયા જો સ્ટાર્ચના અણુનું કદ કહીએ, સ્ટાર્ચના અણુના કદને અનુલક્ષીને જઈએ તો આ પરિસ્થિતિ એ કેવી થઈ ગઈ? અપૂર્ણ પ્રભુતા. બરાબર છે? જો બંનેની મિશ્ર અસર અહીંયા જોવા મળી છે. બરાબર? એટલે સ્ટાર્ચના અણુના કદના અનુલક્ષીને શું કહી શકાય? અપૂર્ણ પ્રભુતા છે. આના ઉપરથી એટલું ક્લિયર કરી શકાય કે જે આ પ્રભાવીપણું આપણે ક્લિયર કરીએ છીએ, પ્રભાવીપણું એ પોતે સ્વયં લક્ષણ નથી. પ્રભાવીપણું એ પોતે સ્વયં લક્ષણ નથી, પરંતુ તેનો આધાર ધ્યાનમાં લેજો. જનીન બંધારણ, જીનોટાઈપ અને સ્વરૂપ પ્રકાર એટલે કે ફિનોટાઈપ. કહેવાનો અર્થ શું છે કે જનીનની નિપજ કઈ રીતની છે, જનીનની નિપજ કઈ રીતની છે, અને આ જે નિપજ બની છે એ નિપજ એનાથી બાહ્ય દેખાવ કેવો છે એ બંને બાબત ઉપર આધાર રાખે છે. કહેવાનો અર્થ શું છે કે જનીન ભલે એક કે એક કરતા વધુ છે, પણ જીનોટાઈપ અને ફિનોટાઈપ મીન્સ એનો દેખાવ સ્વરૂપ, આ ફિનોટાઈપનું નિયંત્રણ થતું હોય છે. બરોબર છે? ધ્યાનમાં લો, કેપિટલ બી સ્મોલ બી સ્મોલ બી અને કેપિટલ બી સ્મોલ બી. જો બંને કેપિટલ હોય તો સંયુગની પ્રભાવી સ્થિતિ છે, સ્ટાર્ચના મોટા કદના અણુ સર્જાય છે. બીજનો આકાર કેવો છે? બંને સ્મોલ બી છે તો સંયુગની પ્રચ્છન્ન છે. સ્ટાર્ચના અણુ નાના કદના છે જેના કારણે બીજ કેવા છે? ખરબચડા છે, નિપજ છે. બરોબર? અને નિપજના આધારે જે અસર થઈ છે બાહ્ય દેખાવ ઉપર એ બતાવ્યું છે. જો એક કેપિટલ બી એક સ્મોલ બી એટલે કે વિષમયુગ્મી પરિસ્થિતિ છે તો સ્ટાર્ચના મધ્યમ કદના અને બીજ કેવા થઈ જાય છે ભાઈ? ગોળ. હવે ધ્યાનમાં લો કે પરિસ્થિતિ શું થઈ?
તો સ્ટાર્ટના અણુ ધાતુના છો ને અનાગતના છો ને તે કરતા છે પણ સ્વરૂપ પ્રકાર જો તમે તો સ્વરૂપ પ્રકારમાં આકાર કેવો છે ગોળ અને ગોળ જો અનાગતના છે તો જ ગર્ભચડાવી છે બાકી મધ્યમ કદના હોય તો પણ ગોળ છે અને જો મોટા કદના હોય તો પણ ગોળ છે ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે જીનોટાઈપ એ ફિનોટાઈપનું નિયંત્રણ કરી શકે એક જનીન એક કરતા વધુ ફિનોટાઈપનું નિયંત્રણ કરવા માટે સક્ષમ છે બરોબર છે શબ્દો ફરીથી ક્લિયર કરું ધ્યાનમાં લેજો આપણે સૌથી પહેલાં તો માનવ રુધિર જૂથમાં ક્લિયર કર્યું છે કે એબીઓ રુધિર જૂથ જેમાં આઈ જનીન વડે નિયંત્રિત છે હવે આઈ એ શર્કરા પોલિમરના નિર્માણ માટે જવાબદાર છે આઈ એની ત્રણ રીતે અભિવ્યક્ત થવાની શક્યતા છે આઈ એ આઈ બી અને સ્મોલ આઈ બરોબર છે જો આઈ એ અને આઈ બી એ તો અલગ અલગ શર્કરાનું નિર્માણ કરે છે હવે જો આઈ એ સાથે સ્મોલ આઈ હોય તો શર્કરા પોલિમર એ સર્જાય કારણ કે આઈ પ્રભાવી છે આઈ બી સાથે સ્મોલ આઈ હોય તો શર્કરા પોલિમર બી સર્જાય કારણ કે આઈ બી પ્રભાવી છે જો આઈ એ અને આઈ બી બંને હોય તો કેટલાક રક્તકણ પર શર્કરા પોલિમર એ કેટલાક રક્તકણ પર શર્કરા પોલિમર બી સર્જાય બીજું કે અહીંયા પરિસ્થિતિ શું થઈ આઈ અને આઈ બી બંને અભિવ્યક્ત થયા છે જેના પર સોંપી શકાય સહપ્રભાવિતા કો ડોમિનન્સ કહી શકાય હવે બહુવૈકલ્પિક કારકો કોઈ પણ લક્ષણ કેવું છે એક એનું નિયંત્રણ કરતા જનીનો ત્રણ કે ત્રણ કરતા વધુ જનરલી આપણે અહીંયા ત્રણ ઉદાહરણ લીધું છે હવે વ્યક્તિ સભ્યનો જે વસ્તીનો સભ્ય છે એ દ્વિકીય જેના કારણે ત્રણ પૈકી બે જ જનીનો ધરાવે છે હવે એનું ઉદાહરણ આપણે આના ઉપરથી ક્લિયર કર્યું છે કે આઈ એ આઈ બી અને સ્મોલ આઈ ત્રણ પૈકી બે જ હોય એટલે છ પ્રકારની જોડ શક્ય બની છે હવે જો એક પિતૃ તરફથી આઈ એ જનીન પ્રાપ્ત થાય બીજા પિતૃ તરફથી આઈ એ તો જનીન બંધારણ સંતતિનું થાય આઈ એ આઈ એ જેના કારણે રુધિર જૂથ થાય એ જો એક પિતૃ તરફથી આઈ બી મળ્યું હોય બીજા પિતૃ તરફથી આઈ બી મળ્યું હોય તો આઈ એ આઈ બી જનીન બંધારણ આઈ એ આઈ બી જેના કારણે રુધિર જૂથ થાય છે એ બી જો એક પિતૃ તરફથી આઈ એ બીજા પિતૃ તરફથી સ્મોલ આઈ તો આઈ એ સ્મોલ આઈ રુધિર જૂથ એ આઈ બી અને આઈ બી એક પિતૃ તરફથી આઈ બી બીજા પિતૃ તરફથી આઈ બી નું જનીન બંધારણ થાય આઈ બી આઈ બી રુધિર જૂથ બી જો એક પિતૃ તરફથી આઈ બી બીજા પિતૃ તરફથી સ્મોલ આઈ તો આઈ બી સ્મોલ આઈ મીન્સ કે રુધિર જૂથ કયું છે બી અને જો સ્મોલ આઈ પ્રાપ્ત થાય તો રુધિર જૂથ કયું થઈ જાય ભાઈ ઓ બરોબર છે હવે સંતાનનો રુધિર જૂથ એ કયું હશે એનો આધાર પિતૃના રુધિર જૂથ અને એના સાથે સંકળાયેલ જનીન બંધારણ પર રહેલું છે બરોબર છે ત્યાંથી આગળ વધી ગયા તો ક્લિયર કરે ક્યારેક એક જનીન છે પણ એની અસર એક કરતા વધુ હોઈ શકે દાખલા તરીકે વટાણાના બીજ એમાં સ્ટાર્ચના સંશ્લેષણ એના માટે પ્રભાવી જનીન કેપિટલ બી અને પ્રચ્છન્ન છે સ્મોલ બી તો અહીંયા ક્લિયર કર્યું કે જો બંને કેપિટલ બી હોય તો સંયુક્ત પ્રભાવી છે એના કારણે સ્ટાર્ચના અણુ મોટા કદના અને બીજનો આકાર કેવો થઈ જાય છે ગો જો બંને સ્મોલ બી હોય તો સંયુક્ત પ્રચ્છન્ન પરિસ્થિતિ સ્ટાર્ચના અણુઓનું કદ નાનું થઈ ગયું જેના કારણે બીજની સપાટી કેવી થઈ ગઈ ખરબચડી હવે વિષમયુગની પરિસ્થિતિમાં સ્ટાર્ટના મધ્યમ કદના અણુઓ બને છે પરંતુ બીજ કેવા બની ગયા ગોળ બરોબર છે ક્લિયર કરીએ છીએ કે એક જનીન એક કરતા વધુ ફિનોટાઈપ પ્રદર્શિત કરી શકે છે હવે જો સ્ટાર્ટના અણુના કદ માટેની વાત કરતા હોય તો સ્વાભાવિક છે કે મધ્યમ કદના સ્ટાર્ટના અણુ બન્યા છે મીન્સ કે બંનેની મિશ્ર અસર થઈ છે બરાબર છે હવે પ્રભાવીપણું સ્વયં પોતે લક્ષણ નથી તેનો આધાર જનીનની નિપજ અને એ જનીનની તથા બાહ્ય દેખાવ પર આધારિત છે અને આના ઉપરથી કહી શકાય કે જે એક જનીન છે એક કરતા વધુ ફિનોટાઈપ એનું નિયંત્રણ કરવા માટે સક્ષમ છે બરાબર અહીંયા રુધિર જૂથ માટે ખાસ એમસીક્યુ માટે ખાસ તૈયાર કરવાની જરૂર છે બીજું કે ધ્યાનમાં લેજો કે જો રુધિર જૂથ એ હોય તો જનીન બંધારણ આઈએ આઈએ અથવા તો આઈએ સ્મોલ આઈ હોઈ શકે બરાબર છે ચાલો રુધિર જૂથ બી છે તો
તો જનીન બંધારણ આઈબી આઈબી અથવા તો આઈબી સ્મોલાઈ હોઈ શકે. ચલ રુધિર જૂથ એબી છે તો એની શક્યતા શું છે? આઈ એ આઈ બી, બરોબર છે. અને જો રુધિર જૂથ ઓ હોય તો બંને કેવા છે? પ્રચ્છન્ન, જેના કારણે શર્કરા પોલિમર સાચાતું નથી. ઓકે,